પ્રભુનો ચોથો અતિશય છે. ભગવાન જ્યારે જમવા બેસે, જમી રહ્યા છે, પત્ની પીરસી રહી છે, બાજુમાં નાની દીકરી છે, આ બધા જ્યારે જમી રહ્યા છે, એની વિશેષતા એ રહેશે, આહાર નિહાર વિધિસ્ત્વ દૃશ્ય. ભગવાનની બે વિધિ હંમેશા અદૃશ્ય હોય, એક આહાર, બીજી નિહાર, એટલે બાથરૂમ. ભગવાન જમવા બેસે ત્યારે થાળીમાં પીરસાય બધું, કોળીઓ હાથમાં લીધેલો દેખાય, મોઢામાં ગયા પછી તમે ચાવો તો દુનિયા તમને જોઈ શકે છે કે તમે જમી શકો છો. ભગવાનના મોઢામાં ગયા પછી તમને ખબર ના પડે કે ભગવાન જમી રહ્યા છે. આહારની ક્રિયા, આહારની વિધિ અદૃશ્ય હોય. એવી જ રીતના જમ્યા પછી સ્થંડિલ જાય, ટોયલેટ કદાચ ખુલ્લામાં ગયા હોય તો પણ ખબર ન પડે ભગવાન નિહાર વિધિ કરી રહ્યા છે. આ પણ પરમાત્માનો અતિશય છે. જન્મથી લઈ નિર્વાણ પામે ત્યાં સુધી પ્રભુની સાથે ને સાથે આ અતિશય ચાલતા હોવાના કારણે એને સહજ અતિશય કહેવાય, એને જન્માતિશય કહેવાય, એને મૂલાતિશય કહેવાય. આવો આ ચાર સ્તુતિઓ લઈએ. પહેલા આ ભગવાન કેવા રૂપાળા છે એનું ગીત, પછી ચાર સ્તુતિ સાંભળજો. ગીત કદાચ આવડે તો સાથે ઝીલાવજો, નહીં તો સાંભળજો. પણ સ્તુતિઓ કેટલી મહેનત કરીને તમારા માટે આ બુક પ્રિન્ટ કરીશ. પુષ્પદંત જૈન સંઘનું નસીબ છે કે સૌથી પહેલી વખત આ 34 અતિશયોના પેન્ટિંગ્સ લોન્ચ થયા છે. વિશ્વમાં પહેલી વખત તો આવા પેન્ટિંગ્સ બન્યા છે. તમે ઘણા તીર્થોમાં ગયા હશો, દર્શન થયા ક્યારે આવા પેન્ટિંગ્સ? બહુ બહુ 8 પ્રાતિહાર્ય, બહુ બહુ ધર્મચક્ર, સિંહાસન, સમવસરમ, 34 અતિશયોના અલગ અલગ પેન્ટિંગ્સ કોઈએ જોયા હોય તો આંગળી ઊંચી કરે. કોઈ પણ તીર્થમાં જાઓ, ભગવાનના પૂર્વજન્મ જોવા મળશે. 10 ભાવ, 27 ભાવ, પણ ભગવાનના 34 અતિશય લાઈફમાં પહેલી વખત આપણા સંઘમાં લોન્ચ થઈ રહ્યા છે. એની સાથે સાથે એની જે બુક બની છે, તમે ઘરે ગયા પછી પણ આ પેન્ટિંગ્સનું ધ્યાન કરી શકો. મને પહેલી વખત એને પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જ્યારથી નૌપદની ઓળીનો લાભ કલ્પેશભાઈ અને સુહાસભાઈ પરિવારને પ્રાપ્ત થયો, ત્યારથી એમની ભાવના હતી, મારા સાહેબ એક અનુષ્ઠાન એવું સરસ કરાવજો ઓળી દરમિયાન જે અમારા માટે સંભારણું બની જાય. અને મેં મારા જીવનનું જેને સંભારણું, મારા જીવનના 6 વર્ષ મેં જેની પાછળ આપી દીધા છે, એવી આ અદ્ભુત મૂડી આજે તમારા સંઘમાં પહેલી વખત લોન્ચ થઈ રહી છે. સંઘમાં જ નહીં, આખા વિશ્વમાં પહેલી વખત બહાર આવી રહ્યા છે. અને આનંદની વાત એ છે કે આ બધા જ અતિશયના ફોટા ભવિષ્યમાં સામે જે બિલ્ડિંગ બનવાનું છે, આ બિલ્ડિંગમાં જે પાઠશાળાનો હોલ બનવાનો છે, એમાં 34 અતિશયોને ગોઠવવાના છે. આવનારા તમામ એના દર્શન કરશે, સમજવાની કોશિશ કરશે. તો ભગવાનના અતિશયમાં ભાવિત થવું હોય તો આજે અહીંયા જોવા નથી આવ્યા, જોડાવા આવ્યા છીએ, વાંચવા નથી આવ્યા, પણ મોઢેથી બોલવા આવ્યા છીએ મેહુલભાઈની સાથે ને સાથે. જેમ આપણે 24 જીન વંદનાનો કાર્યક્રમ કર્યો હતો ને, એ વખતે જેવો ઉલ્લાસ, મારા સાહેબ ત્યારે આંબેલની હોળી નથી ચાલતી, ભૂલી જાઓ આજે મારે આંબેલ છે, આજે હું પરમાત્માના સાનિધ્યમાં બેઠો છું. ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા.